नमस्कार, હું કલ્પના અજય નાયક, મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે। ફ્રેન્ડ્સ, આજે આપણે ઘઉંનો લોટ અને ગોળ ઘી ઉમેરીને બનાવતા ગોળના લાડુ બનાવીશું। અને આ લાડુ મોસ્ટલી ગણેશ ચતુર્થીના તહેવાર પર ભગવાન શ્રી ગણેશજીને પ્રસાદી રૂપે ધરાવવામાં આવે છે। અને આની અંદર ગોળ અને ઘઉંનો લોટ હોવાથી એટલા જ હેલ્ધી હોય છે। અને શિયાળામાં પણ તમે આ લાડુ બનાવીને ખાઈ શકો છો। અને બાળકોને પણ આ લાડુ ખવડાવો તો એકદમ સ્વાસ્થ્ય માટે હિતકારી છે। તો આવા સરસ લાડુ કેવી રીતે બને તે આપણે જોઈ લઈએ। અહીં મેં 500 ગ્રામ કરકરો ઘઉંનો લોટ લીધો છે। આ રીતે કરકરો લોટ લેવાનો, અને જો તમને કરકરો લોટ અવેલેબલ ન હોય તો અડધો ઘઉંનો ઝીણો લોટ લેજો અને અડધો રવો ઉમેરી દેજો। તો હવે આપણે એની અંદર મોણ ઉમેરીશું। તો તેલનું મોણ લીધું છે, આ મેઝરમેન્ટનું 1/2 કપ આવે છે તે લીધું છે, અને 1/4 કપ ભરીને લીધું છે મેં અત્યારે। અને આપણે થોડું થોડું મોણ ઉમેરીએ। આ રીતે હાથ વડે સારી રીતે મિક્સ કરતા જઈએ। ફરીથી થોડું ઉમેરીશું, એ જ કપમાંથી મેં લીધું છે। આ રીતે થોડું મુઠિયા પડે એ પ્રમાણમાં આપણે મોણ ઉમેરવાનું છે। જુઓ, આ રીતે પરફેક્ટ મોણ થઈ ગયું છે આપણું। અને આપણે જે લીધેલું એમાંથી 1 ટેબલ સ્પૂન જેટલું તેલ બચ્યું છે। તો હવે આપણે પાણી ઉમેરીશું અને હૂંફાળું પાણી લેવાનું છે। 1 કપ મેં અત્યારે લીધું છે, થોડું થોડું ઉમેરતા જઈશું। આ લોટને વધારે નરમ નથી બાંધવાનો અને ભાખરીની જેમ મસળવાનો પણ નથી। એક કપ પાણી રેડી દીધું છે, બીજું જોઈશે। બીજું 1 કપ લીધું છે, પરંતુ હવે આપણે આ રીતે હાથ વડે પાણી લઈને ઉમેરીશું। વધારે પાણીની જરૂર નથી પડવાની। આ રીતે ટાઈટ લોટ રહે એ રીતે આપણે બધો લોટને દબાવી દઈએ સારી રીતે, એટલે કરકરા લોટમાં પાણી બરાબર એબ્સોર્બ થઈ જાય। અને ઢાંકણ ઢાંકીને 15 મિનિટ રેસ્ટ આપીશું। અને બીજો કપ લીધેલો એમાંથી 1/2 કપ પાણી ઉમેર્યું છે મેં, એટલે ટોટલ 1/2 કપ પાણી ઉમેર્યું છે। પંદર મિનિટ થઈ ગઈ છે, આપણે લોટને જોઈ લઈશું। આ રીતે ફરીથી લોટને થોડો સરખો કરી લઈએ અને થોડું પાણી ઉમેરીશું। હવે વધારે પાણીની જરૂર નથી પડવાની। અત્યારે તમને એમ લાગશે કે આ બધું તો છૂટું છૂટું થઈ ગયું, પરંતુ આપણે થોડું પાણી ઉમેરીશું એટલે બધું સરખું થઈ જશે। હાથની હથેળીમાં આ રીતે થોડું 4 આંગળીની વચ્ચે પાણી લઈશું અને આવી રીતે છાંટવાનું અને સારી રીતે એને થોડું હલકે હાથે મિક્સ કરી લઈએ। ત્યારબાદ આ રીતે હાથમાં લઈને એના થોડા હલકે હાથે મુઠિયા વાળવાના અને 4 આંગળી વડે આવી રીતે થોડું પ્રેસ કરતા જવાનું, જેથી આપણા મુઠિયા જ્યારે તળીએ ત્યારે સરસ અંદરથી પણ ચડી જાય। આ રીતે થોડા મુઠિયા વાળી લઈશું।
તમને એમ લાગે લાસ્ટમાં કે લોટ કોરો છે તો સહેજ આંગળીથી પાણી છાંટવાનું, રેડવાનું નહીં વધારે, અને આ રીતે બધા મુઠિયા વાળી દેવાના. આ રીતે મેં બધા મુઠિયા વાળી લીધા છે, જુઓ. અને આ એક ભાખરીના લુઆ જેટલો મોટો લુઅર લીધો છે મેં, અને આની આપણે જાડી ભાખરી વણી લઈશું અને માટીના તવા પર શેકી લઈશું. અને આ આ રીતે તમે ભાખરી કરીને પણ હેલ્ધી ટચ આપી શકો છો લાડુને. અહીં મેં ગેસ પર તેલ ગરમ કરવા મૂકી દીધું છે, આપણે જરા ચેક કરી લઈએ. અને તેલ સરસ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે જે આપણે મુઠિયા વાળી લીધા છે એ એક એક કરીને અંદર મૂકતા જઈશું. અને થોડા મીડિયમ આંચ પર જ તળવાના છે, હાઈ ફ્લેમ નથી કરવાની. અને થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને આપણે આવી રીતે તળી લઈશું. આ મુઠિયાને મીડિયમ આંચ પર તળવાના છે, એકદમ હાઈ ફ્લેમ નથી કરવાની, નહીંતર મુઠિયા બહારથી એકદમ લાલ થઈ જશે અને અંદરથી પોચા રહેવાની શક્યતા હોય. થોડા ગોલ્ડન બ્રાઉન થાય આ રીતે અને થોડી મુઠિયા પર ક્રેક દેખાશે તમને, એ સારી નિશાની છે, કારણ કે આવી ક્રેક પડવાથી જ આપણા મુઠિયા અંદર સુધી કૂક થઈ જશે. તો આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે એને કાઢી લઈશું અને બધા મુઠ્ઠી આ રીતે તળીને એને એકદમ ઠંડા થવા દઈશું. હવે આપણે જે ભાખરી બનાવી લીધેલી છે એને આવી રીતે માટીના તવા પર શેકી લઈશું અને એમાં તેલ નથી મૂકવાનું, કોરી જ શેકવાની છે. અને એકદમ સ્લો આંચ પર બંને બાજુ સરસ કૂક થઈ જાય એ રીતે એને શેકી લેવાની. અને તમે લાડવો બનાવો ત્યારે આવી રીતે ભાખરી શેકીને પણ મુઠિયાને બદલે ભાખરી શેકવાની અને એને હેલ્ધી ટચ આપી શકો છો લાડુને. જુઓ, આ રીતે બંને બાજુ સરસ રીતે શેકી લીધી છે અને ગેસ બંધ કરી દીધો છે. થોડી ક્રેક થઈ છે, કંઈ વાંધો નહીં, આપણે એને ગ્રાઇન્ડ જ કરવાના છીએ. આપણા મુઠિયા અને ભાખરી બંને બરાબર ઠંડા થઈ ગયા છે, તો હવે આવી રીતે હાથ વડે એને થોડા નાના ટુકડામાં ભાંગી લઈશું. હવે આ મિક્સર જારમાં આ બધા મુઠ્ઠી આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. જુઓ, આ રીતે મુઠ્ઠીયાને થોડા કરકરા દળી લેવાના છે અને એક ચાળણી વડે એને ચાળી લઈશું કે જેથી અંદર કોઈક મોટા ટુકડા રહી ગયા હોય તો તે નીકળી જાય. અને આ ટુકડાને પણ આપણે ફરીથી બીજા લોટમાં જ્યારે દળીએ ત્યારે ઉમેરી દઈશું. આ રીતે મેં બધા જ મુઠિયાને દળી લીધા છે અને દળ્યા બાદ આવી રીતે ચાળી લીધા છે અને આપણો લાડુ માટેનો લોટ તૈયાર છે. અહીં મેં ગેસ પર એક પેણી મૂકી દીધી છે, હવે એમાં અડધો કપ જેટલું ચોખ્ખું ઘી ઉમેરીશું. ગેસની આંચ અત્યારે સ્લો રાખી છે મેં અને થોડું ઘી ગરમ થાય એટલે એક ટેબલસ્પૂન જેટલા તલ ઉમેરીશું. ત્યારબાદ એક કપ આખો ભરીને મેં ગોળ લીધો છે અને આ નરમ ગોળ છે. તમારો જો ટુકડામાં ગોળ હોય તો એને, મોટા ટુકડા હોય તો તેને થોડા કાપીને નાના સમારી લેવાના કે જેથી ગોળ પીગળતા વાર નહીં લાગે. અને આ રીતે આપણે એને થોડી સ્લો ટુ મીડિયમ આંચ પર એને ગોળ પીગળે ત્યાં સુધી હલાવતા રહીશું. અહીં પાયો નથી કરવાનો. ગોળ પીગળી જાય ત્યાં સુધી જ આપણે એને ગરમ કરવાનું છે. જુઓ, ગોળ પીગળી ગયો છે અને મેં ગેસ બંધ કરી દીધો છે હવે, અને આ મિશ્રણ હવે તૈયાર થઈ ગયું છે આપણું. હવે આપણે જે મુઠિયા દળીને આ મિશ્રણ તૈયાર કરેલું તેની અંદર આ રીતે થોડો ખાડો બનાવીને આપણે ઘી અને ગોળ અને તલનું જે મિશ્રણ બનાવ્યું એ ઉમેરી દઈશું.
અને ગરમ ગરમ જ ઉમેરવાનું છે। ત્યારબાદ તવેથા વડે બધું સારી રીતે મિક્સ કરી લઈએ। આ રીતે બધી બાજુથી મિક્સ કરતા જઈએ અને લોટ અને ગોળ અને ઘી બધું એક સરખું સમાન થઈ જાય ત્યાં સુધી એને મિક્સ કરીશું। આપણું લાડુનું મિશ્રણ એકદમ તૈયાર છે। તો તમને જે સાઇઝના લાડુ જોઈએ એટલું મિશ્રણ તમારે આ રીતે હાથમાં લેવાનું, નાના મોટા જે સાઇઝ જોઈએ, અને આવી રીતે બે હાથ વડે પ્રેસ કરતા જવાનું અને સરસ મજાનો ગોળ લાડુ બનાવી દેવાનો। અને આ લાડુના મિશ્રણમાં તમે જાયફળ જો પસંદ હોય તો જાયફળ પણ થોડું ઉમેરી શકો છો, પરંતુ મારા ઘરે આ લાડુમાં જાયફળ બાળકો નથી ખાતા। તો આપણો સરસ લાડુ તૈયાર છે। તો હવે થોડી ખસખસ લીધી છે અને લાડુને આપણે આવી રીતે અંદર રગદોળી લઈશું। ખસખસનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આ લાડુમાં। અને ફ્રેન્ડ્સ, માફ કરજો, મારી જે ખસખસની બોટલ હતી તેની અંદર થોડી મગજતરી પણ મિક્સ થઈ ગઈ છે, તો તમને લાડુની ઉપર કોઈક એકાદ એકાદ મગજતરી પણ દેખાશે। તો જુઓ, એ એકદમ મસ્ત મજાનો ગોળ ગોળ લાડુ ઘીથી લસલસતો તૈયાર છે, જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એવો। તો ફ્રેન્ડ્સ, આ થયા આપણા ઘઉંનો લોટ ગોળ અને ઘીમાંથી બનેલા એકદમ પૌષ્ટિક એવા લાડુ। અને કેટલા સરસ દેખાય છે જુઓ, ઘીથી એકદમ લસલસતા અને ટેસ્ટી પણ એટલા જ। તો તમને પણ જો મારી આ રેસીપી ગમે તો પ્લીઝ લાઇક એન્ડ શેર માય વિડીયોઝ, સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ। થેન્ક યુ સો મચ, કીપ વોચિંગ માય ચેનલ, સી યુ સૂન વિથ ન્યૂ રેસીપી, ટેક કેર એન્ડ ગુડ બાય।